નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો સૌરાષ્ટ્રમાં ઇકો ઝોન સેન્સિટિવનો હવે વિરોધ થઈ રહ્યો છે, કારણ કે આજે જાહેરનામું, પ્રાથમિક જાહેરનામું રજૂ થયું છે, તેને લઈ નુકસાન થતું હોવાનો આરોપ છે. તેવામાં ઇકો ઝોન રદ કરવા 196 ગ્રામ પંચાયતોએ સામૂહિક ઠરાવ કર્યો છે. ગાંધી જયંતિ યોજાયેલી ગ્રામસભામાં વિરોધ થયો. ભાજપના પૂર્વ એમએલએ સહિત જિલ્લા પ્રમુખ પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે. ઇકોઝોન લાગુ થશે તો વન વિભાગના તાબે થવું પડે તેવી સ્થિતિ સર્જાશે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો ઇકો સેન્સિટિવ ઝોનનું હવે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તે માટે 60 દિવસનો સમયગાળો પણ આપવામાં આવ્યો છે. જોકે જેવું આ જાહેરનામું રજૂ થયું, ભાજપ, કોંગ્રેસ, આપના તમામ લોકો છે તે હવે વિરોધ કરી રહ્યા છે. એક સુરે વિરોધ થઈ રહ્યો છે. જોકે તેમાં દાવો થઈ રહ્યો છે કે ખેડૂતોને નુકસાન થશે, વ્યાપાર ધંધા રોજગારને પણ અસર પહોંચશે. આજ અંગે અમારી સાથે ન્યૂઝરૂમથી વધુ વાતચીત કરવા ધર્મેશ વૈદ જોડાઈ ગયા છે. ધર્મેશ, ઇકો સેન્સિટિવ ઝોન જેનું પ્રાથમિક જાહેરનામું જેવું આવ્યું, ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે પણ વિરોધ કરી રહ્યા છે. કયા કારણસર વિરોધ થઈ રહ્યો છે? આજે તો હર્ષદ ત્રિવેડીયાએ પણ આ મામલે હવે રણશીંગું ફૂક્યું છે. સૌરાષ્ટ્ર અને સોરઠનું રાજકારણ ગરમાયું છે. સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોને કનડગત કરે એવું જાહેરનામું આ પ્રસિદ્ધ છે એવો એમનો આક્ષેપ છે. ઇકો સેન્સિટિવ ઝોન એટલે સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે કેન્દ્રના વન પર્યાવરણ મંત્રાલયનું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું છે. 60 દિવસમાં સૂચનો આવવાના છે, પણ હજુ જાહેરનામું પ્રસિદ્ધ થતા જ સૌથી મહત્વની અસર જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં થઈ છે. અમરેલીના પણ કેટલાક ભાગોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. ખુદ સહકારી નેતા અને ખેડૂત નેતા જેને કહી શકાય કે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ આ બાબતે વિરોધ કર્યો છે. ઇકો સેન્સિટિવ ઝોનનું જે પ્રસિદ્ધ જાહેરનામું કર્યું છે એમાં હર્ષદ રીબડીયા અત્યારે ખેડૂત નેતા તરીકે ફેસબુક ઉપર પણ લાઈવ કરી અને આમનો સખત વિરોધ કર્યો છે, એમને કાળો કાયદો ગણાવ્યો છે. વિકાસ, સૌથી મહત્વની વાત એ છે કે હર્ષદ રીબડીયાએ તો એમની ફેસબુક લાઈવમાં જે સોશિયલ મીડિયા મારફત એમણે જે લાઈવ કર્યું એમાં એમણે કહ્યું છે કે જેમ માઉન્ટ આબુમાં આ સિસ્ટમ જે આ જાહેરનામું છે એવું જાહેરનામું થતા ખેડૂતો માટે બહુ કનડગત રહેશે. અમે ટ્રેક્ટર જે વાપરીએ છીએ ખેતીમાં ડીઝલના એ પણ સીએનજી અને પીએનજી વાપરવાના રહેશે. આવા સંજોગોમાં અમારા જૂના ટ્રેક્ટરોનું શું થશે? આ તમામ અત્યારે થઈ રહ્યા છે. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે તાલાળાના ભાજપના જ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ આવતીકાલે એક સરપંચોનું સંમેલન બોલાવી રહ્યા છે. અત્યારે સમાચાર આમ ભાજપના જ નેતાઓ ઇકો સેન્સિટિવ ઝોનના કાયદા સામે અત્યારે જેને કહેવાય મેદાને આવ્યા છે અને તમામનો વિરોધ છે. બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડા બદલ. તો ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે, જોકે એમાં એવું નથી કે આમાં સીધું જ નુકસાન થવાનું છે, પરંતુ પ્રદૂષણ ન ફેલાવવાની શરતે તમામ મંજૂરી લેવાની રહેશે. જોકે આમાં થોડીક વાતો એવી પણ છે, કારણ કે કેટલાક એવા લોકો છે જે એવું કહી રહ્યા છે કે આ ઇકો સેન્સિટિવ ઝોનનો વ્યાપ વધવો જોઈએ. જોકે તેની સામે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ ઇકો સેન્સિટિવ ઝોન છે તેની જે સીમા છે તે ઓછી થવી જોઈએ. હવે આમાં 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને સરકાર આ મામલે શું નિર્ણય કરે છે તેના પર નજર રહેશે. અને આજે મંત્રી મુળુબેરાએ પણ કહ્યું કે સૂચનો આવી રહ્યા છે અને તમામ સૂચનો અમે જોઈશું, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. જોકે હવે વિરોધનો સૂર હવે ઉઠી ચૂક્યો છે. એક સાથે અનેક એવી જે ગ્રામ પંચાયત છે તેના સભાસદો છે, તેમના જે અગ્રણીઓ છે તે આ મામલે વિરોધ નોંધાવી ચૂક્યા છે. અને ભાજપમાંથી આમાં મોટો સૂર એ ઉઠી રહ્યો છે કે આ ઇકો સેન્સિટિવ ઝોન જો આવ્યો તો ખેડૂતો માટે કાળો કાયદો સાબિત થશે. ગીર જંગલ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થતા વિવાદ થયો છે. વિવાદને લઈ વનમંત્રી મુળુબેરાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું અત્યાર સુધી 10 કિલોમીટરનો એરિયા હતો, નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં આ વિસ્તાર ઘટ્યો છે. સિંહોના સંવર્ધન માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયું છે. આગામી 60 દિવસ સુધી તમામ રજૂઆત સાંભળવામાં આવશે. સ્થાનિક પ્રતિનિધિને આ અંગે પણ માહિતગાર કર્યા છે. કોઈ મુશ્કેલી હશે, પ્રશ્નો હશે તો રજૂઆત અમે સાંભળીશું. ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે, એની આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ પ્રતિનિધિ જે માજી ધારાસભ્યો હોય એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને
એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ પાસાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા, છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં રજૂઆત લેખિત કરી શકે છે. અને 60 દિવસની આ એક હિયરિંગ જેવું જ છે અને કોઈનો પણ વાંધા સૂચનો હોય એમાં જો જે હશે એ ચેક કરી અને આખરી જાહેરનામું બહાર પાડશે.